ચૂંટણીના પરિણામમાં જનાદેશ એનડીએ ની મોદી સરકાર માટે છે આ જનાદેશ મજબૂત વિપક્ષ માટેનો પણ છે આ જનાદેશ ક્ષેત્રીય પાર્ટીઓની તાકાત વધારનારો પણ છે આ જનાદેશ મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે કોંગ્રેસની તાકાત વધારનારો પણ છે અને આજ જનાદેશ એ વાત સાબિત કરનારો છે કે ભારત વિવિધતામાં એકતા ધરાવનારો દેશ છે લોકસભાની ચૂંટણીમાં જે સાંસદો ચૂંટાઈને આવ્યા છે તેમાં પણ અનેક વિવિધતા જોવા મળવાની છે અનુભવી સાંસદો કરતાં નવા ચૂંટાયેલા સાંસદોની સંખ્યા વધારે છે મોટી પાર્ટીઓના સાંસદોની સાથે ક્ષેત્રીય સાંસદોનો પણ અવાજ ગુંજતો જોવા મળશે ત્યારે સંદેશ વિશેષમાં વાત આપણી નવી સંસદમાં બિરાજમાન થનારા સાંસદોની અબકી બાર ત્રીજી વખત મોદી સરકાર લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં ભાજપે ચારસો પારનો લક્ષ્યાંક રાખ્યો હતો ભલે તે મેજિક ફિગર નથી મેળવી શકાયો પરંતુ ભાજપ માટે રાહત આપનારી વાત એ છે કે સરકાર એનડીએની બની રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રહેશે પરંતુ આ વખતની લોકસભા રસપ્રદ રહેવાની છે કારણ કે સંસદ ભવનમાં અનુભવી બિનઅનુભવી મોટી અને નાની પાર્ટીઓના ક્ષેત્રીય પાર્ટીઓનું પ્રતિનિધિત્વ કરનારા કાયદાનું જ્ઞાન ધરાવનારા વેપારની સમજ રાખનારા ફિલ્મી ક્ષેત્રમાં પોતાનો સિક્કો જમાવનારા શિક્ષણ ક્ષેત્રમાં કામ કરનારા સાંસદો પોતાના મત વિસ્તાર માટે અવાજ ઉઠાવતા જોવા મળશે એનડીએના બસો ત્રાણું ઇન્ડિયા ગઠબંધનના બસો ચોત્રીસ અને અન્ય સોળ સાંસદો આ વખતે અઢારમી લોકસભામાં સામેલ થવાના છે આ સાંસદો લોકસભામાં પોતાના સંસદીય વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરવાના છે ત્યારે અઢારમી લોકસભાના કેટલા સાંસદો અનુભવી છે કેટલા નવા છે અને કેટલા સાંસદો રિપીટ થયા છે તેના પર નજર કરીએ તો બસો એસી જેટલા સાંસદો છે જે પહેલી વખત સંસદમાં લોકસભાનું પ્રતિનિધિત્વ કરવાના છે એકસો સોળ સાંસદો એવા છે જેની આ બીજી ટર્મ હશે જ્યારે ચુમોતેર સાંસદો એવા હશે જે ત્રીજી વખત લોકસભાના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે જ્યારે પાંત્રીસ સાંસદો એવા છે જેમની આ ચોથી ટર્મ હશે જ્યારે ઓગણીસ સાંસદો એવા છે જેમની આ પાંચમી ટર્મ હશે જ્યારે દસ સાંસદો એવા છે જેમની આ છઠ્ઠી ટર્મ હશે જ્યારે છ સાંસદો એવા છે જેમની આ સાતમી ટર્મ હશે અને કેરળની મવેલી કરા બેઠક પરથી કોંગ્રેસના કોડીકુન્નીલ સુરેશ પોતાની બેઠક પર આઠમી વખત સાંસદ તરીકે ચૂંટાયા છે અને આ તેમનો આઠમો કાર્યકાળ રહેશે ટકાવારીમાં સમજીએ તો બાવન ટકા સાંસદોનો આ પહેલો કાર્યકાળ રહેશે અઢારમી લોકસભામાં સાંસદોની શૈક્ષણિક ગુણવત્તાની વાત કરીએ તો વર્ષ બે હજાર ચોવીસની લોકસભામાં વીસ ટકા એવા સાંસદો છે જેમનો ધોરણ બાર સુધીનો અભ્યાસક્રમ છે એંશી ટકા સાંસદો એવા છે જેઓ પાસે સ્નાતકની ડિગ્રી છે પાંચ ટકા સાંસદો પાસે ડોક્ટરેટની ડિગ્રી છે જેમાં ત્રણ મહિલાઓ છે જો સંખ્યાની વાત કરીએ તો પાંચસો તેતાળીસમાંથી ચારસો ત્રેવીસ સાંસદ સ્નાતક અથવા તેના કરતાં વધુ અભ્યાસ ધરાવે છે સત્યાવીસ સાંસદો પાસે ડોક્ટરેટની ડિગ્રી છે અઢારમી લોકસભામાં જુદા જુદા ક્ષેત્રો સાથે જોડાયેલા સાંસદોનો પણ અવાજ ગુંજતો જોવા મળશે ટકાવારી પ્રમાણે સમજીએ કે કેટલા સાંસદો કયા ક્ષેત્ર સાથે જોડાયેલા છે સામાજિક કાર્યો સાથે અડતાલીસ ટકા સાંસદો જોડાયેલા છે સાડત્રીસ ટકા સાંસદો ખેતી સાથે જોડાયેલા છે ટ્રેડ અને વેપાર સાથે જોડાયેલા બત્રીસ ટકા સાંસદો છે જેને વકીલાત સાથે જોડાયેલા સાત ટકા સાંસદો છે તબીબી ક્ષેત્ર સાથે ચાર ટકા કલા અને મનોરંજન સાથે ત્રણ ટકા તો શિક્ષણ સાથે પણ ત્રણ ટકા જોડાયેલા સાંસદો છે આ સિવાય સરકારી સેવાથી નિવૃત્ત થયેલા બે ટકા સાંસદો છે આ જાણકારી જે તે આપેલી છે તેના આધારે જ લેવાયેલી છે લોકસભામાં આ વખતે કઈ પાર્ટીના કેટલા નવનિયુક્ત સાંસદો છે તેની ટકાવારી પર નજર કરીએ તો ભાજપના પિસ્તાળીસ ટકા કોંગ્રેસના સાહીઠ ટકા સમાજવાદી પાર્ટીના તોતેર ટકા ડીએમકેના પચાસ ટકા ટીએમસીના આડત્રીસ ટકા ટીડીપીના પંચોતેર ટકા એનસીપી શરદ પવારની પાર્ટીના પણ પંચોતેર ટકા જેડીયુના સત્તર શિવસેના ઉદ્ધવ જૂથના ચુમ્માળીસ તો શિવસેના શિંદે જૂથના તેતાળીસ અને લોક જનશક્તિ રામવિલાસ પાર્ટીના સાહીઠ ટકા સાંસદો છે અઢારમી લોકસભામાં સાંસદોની સરેરાશ ઉંમર છપ્પન વર્ષની છે ચાળીસ વર્ષ અથવા તેનાથી ઓછી ઉંમરના સાંસદોની સંખ્યા માત્ર અગિયાર ટકા છે પિસ્તાળીસ થી પંચોતેર વર્ષ વચ્ચે આવતા સાંસદોની સંખ્યા આ વધારે છે ટીપી ના ચંદ્રશેખર પેમસા પાસે પાંચ હજાર સાતસો પાંચ કરોડ રૂપિયાની સંપત્તિ છે તે બાદ તેલંગાણા ના ભાજપના કોન્ડા વિશ્વેશ્વરા રેડ્ડી બીજા નંબરમાં સૌથી વધુ ધનિક સાંસદ છે તેમની સંપત્તિ કુલ ચાર હજાર પાંચસો અડસઠ કરોડ રૂપિયા છે તો હરિયાણાના કુરુક્ષેત્રના ભાજપના સાંસદ નવીન જિંદાલ ત્રીજા નંબરના સૌથી ધનિક સાંસદ છે જેમની સંપત્તિ કુલ એક હજાર બસો એકતાળીસ કરોડ રૂપિયા છે લોકસભા બે હજાર ચોવીસનો જનાદેશ નેતાઓ અને જનતા બંને માટે ચોંકાવનારો સાબિત થયો છે ત્યારે વિવિધતા ધરાવનારા સાંસદો જનતાના પ્રશ્નો મુદ્દે કેટલા એક્ટિવ જોવા મળે છે તે આવનારા સમયમાં સદનમાં થનારી ચર્ચા બાદ સ્પષ્ટ થઈ જશે સ્પેશિયલ રિપોર્ટ સંદેશ ન્યૂઝ